કાંગ પૂર્વ સરપંચનો આરોપ છે તેઓએ રૂડામાં રજૂઆત કરી પરંતુ ત્યારે પણ માત્ર ગોળગોળ જ જવાબ મળ્યા હતા રાજકોટમાં રૂડાની બેદરકારીના કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર થયા છે રાજકોટની ભાર્ગો ભાગોડે આવેલા કાંગસિયાડી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં કાંગસિયાડી ગામમાં 30 જેટલી મોટી સોસાયટીઓ આવેલી છે સામાન્ય રીતે ડ્રેનેજનું કનેક્શન છે તે અલગ હોવું જોઈએ પરંતુ રૂડાની બેદરકારીના કારણે આ તમામ કનેક્શન છે આ જે સોસાયટીઓ આપ જોઈ રહ્યા છો તે સોસાયટીનું ડ્રેનેજનું કનેક્શન છે તે સીધું ન્યારી નદીમાં કરી દેવામાં આવ્યું છે ને તેના કારણે આપ જે દ્રશ્યોમાં અત્યારે

એ ખાડા માટે આપે છે પણ સોસાયટી સોસાયટીવાળા કોઈ કરતા નથી સીધા જ કનેક્શન નદીમાં આપી દીધેલા છે અને આના કારણે મેં અવારનવાર રજૂઆત રૂડાને કરેલી હોવા છતાંય આજ દિવસ સુધી કોઈ પણ જાતનું ધ્યાન આપેલું નથી એક મહિના પહેલાં જ હું ચૌધરી સાહેબ અને મારું સાહેબને રૂબરૂ મળેલો હતો કીધું આપ કયો તો હું લેખિત આપું કયો તો હું તમને આપણે મૌખિક વાત કરી લઈ કે ના ના મારું સાહેબે એવું કીધું કે આપણી પાસે અત્યારે ગ્રાન્ટ નથી ચૌધરી સાહેબે એવું કીધું તમે અહીંયા સ્થળ મુલાકાત કરતા હો ગ્રાન્ટ નહીં ગ્રાન્ટ તો હું સરકારમાંથી લઈ આવીશ પણ તમે જોતા હો પણ આજ દિવસ સુધી કોઈ આવેલ નથી કેટલા સમયથી આ સમસ્યા છે ને ડ્રેનેજ નું પાણી કઈ કઈ રીતે ક્યાં સુધી પહોંચે છે આ છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા છે અને આ સીધું ન્યારી એકમાં પાણી પહોંચે છે આ ન્યારી નદી જ છે કાંગ્રશિયાળીથી જે નીકળેલી રહી ન્યારી નદીમાં જ મળેલું છે આ રાજકોટની પબ્લિક પાણી પીવે છે બરાબર કેટલી સોસાયટીઓ નવી સોસાયટીઓ કેટલી બની છે ત્રીસેક જેવી વિકસિત થયેલી સોસાયટી છે બરાબર શું કરવું જોઈએ આની વૈકલ્પિક વ્યવસ્થા શું હોવી જોઈએ સાહેબ આને કોઈ પણ રીતે કાં તો ફિલ્ટર પ્લાન મૂકવો પડે અને કાં તો પછી આ નદીમાંથી તો ખસેડવી જ પડે આ જે ડ્રેનેજ આપેલી છે તે સ્પષ્ટપણે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે આ વિસ્તારની અને આ દૂષિત પાણી છે તે સીધું ન્યારી એક ડેમમાં પહોંચે છે ન્યારી એક ડેમમાંથી રાજકોટને પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે જેટલી સોસાયટીના ડ્રેનેજના સીધા કનેક્શન છે તે નદીમાં જોડવામાં આવીએ છે જે અનધિકૃત પણ છે ગેરકાયદેસર પણ છે અને રૂડાની બેદરકારી પણ છે જેને લઈને યોગ્ય કાર્યવાહી થવી એટલી જરૂરી છે કેમેરા પર્સન હિમાંશુ સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન